नमस्कार मित्रों, सुप्रभात। उत्तर प्रदेश ना राजकारण ने लईने एक महत्वना समाचार सामे आवी रह्या छे। भाजपमां भंगाण। भाजपना 11 धारासभ્યો सहित 17 मोटा नेताओए भाजपने अलविदा कर्युं। बीजी पार्टीमां किस्मत अजमावशे। भारतमां कायदानी छटकबारीनो लाभ नेताओने भरपूर मळी रह्यो छे अने अभण के ओछू भणेला नेता बनी करोड़ोना आसामी बनी गया छे। पण हवे वधु पैसा कमावा ज्यां वधु पैसा मळे તે પાર્ટીમાં જવાની મોસમ ચૂંટણીઓ પહેલા જ શરૂ થઈ જાય છે। ત્યારે જોવામાં આવે તો ગત તારીખ 11 ડિસેમ્બરથી લઈને વર્તમાન જાન્યુઆરી સુધીમાં ભાજપના 17 મોટા નેતાઓ પાર્ટી છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે। ઉત્તર પ્રદેશના રાજકારણમાં ચૂંટણી અગાઉ ભારે હલચલ જોવા મળી રહી છે। સ્વામી પ્રસાદ મૌર્યએ કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે। સ્વામી પ્રસાદ મૌર્યએ તેનું રાજીનામું રાજ્યપાલ આનંદીબેન પટેલને મોકલી આપ્યું છે। જો કે તેઓ હવે સમાજવાદી પાર્ટીમાં જોઈન પણ થઈ ગયા છે। સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામાને ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે। આ રાજીનામાના પગલાથી દિલ્હીમાં ભાજપની બેઠકમાં જબરા પડઘા પડ્યા છે। મૌર્યએ એવા સમયે પાર્ટી છોડી છે જ્યારે ચૂંટણીના પ્રથમ 3 તબક્કા માટે ઉમેદવારોની પસંદગીને લઈને દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે। રાજીનામાના સમાચાર મળતા જ નારાજ આગેવાનોને મનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે। પરિસ્થિતિને સંભાળવા બીજેપીના ચાણક્ય અમિત શાહે બાજી હાથમાં લીધી છે। મિત્રો, આ બધા રાજનેતાઓને ચાણક્ય મનાવી શકશે કે નહીં એ તો સમય જ બતાવશે। ધન્યવાદ જય હિન્દ।